તો રાજ્યમાં વિરોધના વંટોળ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. પુરુષોત્તમ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે. સુભાષ બ્રિજ નજીકની સોસાયટીના રહીશો હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સોસાયટી રીડેવલપમેન્ટમાં જતા મોટો ઘટસ્ફોટ થયો છે. કોમન પ્લોટ બારોબાર ત્રાહિત વ્યક્તિના નામે છે. દસ્તાવેજમાં 27074 ચોરસ વાર પ્લોટની એન્ટ્રી છે. પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાતા રહીશો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલ 3 સોસાયટીઓ છે કે જે રીડેવલપમેન્ટમાં ગયા બાદ સોસાયટીની અંદર કોઈ કૌભાંડ થયા હોવાની માહિતી મળી અને ત્યારબાદ લોકોની ચિંતા વધી ગઈ. જે સોસાયટી છે તેની કોમન પ્લોટની જે જગ્યા હતી તે બારોબાર જ કોઈ ત્રીજા વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિને વેચી દીધી હોવાની ઘટના સામે આવી, જેના કારણે જર્જરિત જે મકાનોમાં રહેતા લોકો છે તેમાં હવે એક પ્રકારનો ભય અને ચિંતા પ્રસરી છે. કારણ કે કોમન પ્લોટ જ્યારે સોસાયટીનો હોય તો ત્યારે આ કોમન પ્લોટ કઈ રીતે બારોબાર કોઈ ત્રીજા વ્યક્તિના નામે હોઈ શકે તેને લઈને જે સ્થાનિકો છે તેમાં ચિંતા છે. ત્યારે સ્થાનિકો સાથે વાતચીત કરીશું. કઈ રીતે આપને ખબર પડી કે આપનો કોમન પ્લોટ બારોબાર કોઈ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યો છે? હમણાં જ અમે ગયા મહિને રીડેવલપમેન્ટમાં ગયા તો અમે જે બિલ્ડરને કામગીરી સોંપી તો એમને મ્યુનિસિપાલિટીમાં અને રેવન્યુ ખાતામાં બધા પ્લાન પાસ કરવા માટે નિર્ણયમાં ગયા ત્યારે એમને ખબર પડી કે આ જે જમીન છે એમાં આ લોકો કોઈ રીતના ઘૂસી ગયા છે. બિલ્ડર કે કોઈ પણ જે લોકો હોય આમાં શું છે, રિવરફ્રન્ટની જગ્યા છે અમારી અને સુભાષ બ્રિજની કોર્નરની એકદમ મોકાની જગ્યા છે જેના અને કરોડો રૂપિયાનું આ જગ્યા છે ને એમાં મોટું ભ્રષ્ટ અધિકારીઓના કારણે કે થાના કારણે અમને ખબર નથી કે આ કૌભાંડ કઈ રીતના થયું છે. જમીન કેટલા સ્ક્વેર ફીટ જગ્યા આપની ઓવરઓલ સોસાયટીની છે અને તેમાંથી કેટલી જગ્યા બારોબાર કોઈને વેચાઈ ગઈ છે? એમાંથી અમને અમારી જે જ્યારે 1976માં આજથી 48 વર્ષ પહેલાં જ્યારે અમારી સોસાયટી બંધાઈ હતી એ ટાઈમે 27074 વાર જગ્યા હતી અને આ જગ્યા હવે અમને ખબર પડે છે કે જે અમે વર્ષોથી આ ગાર્ડન વાપરતા આવીએ છીએ, કોમન પ્લોટ જે વાપરતા એ અમારું નથી. અમારી સોસાયટીની જગ્યા જે હાલમાં બિલ્ટઅપ એરિયા છે 15,910 ચોરસ વારનો છે અને જે બાકીની ખુલ્લી જગ્યા જે વર્ષોથી અમે વાપરી છે એનો ભોગવટો છે, કબજો છે, એને કોઈ પ્રકારનો બીજો રસ્તો નહીં. સોસાયટીમાંથી જ લોકો ત્યાં જાય છે. જે આપણા સોસાયટીના ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજો છે, તેમાં પૂરતી જગ્યા બતાવી રહી છે? નહીં, અમને બેન કોદાડે આ તો રિવરફ્રન્ટમાં આ જે રીડેવલપમેન્ટ આવ્યું અમારી સોસાયટીમાં અને બિલ્ડરે તપાસ કરી તો અમને ખબર પડી. અમે 48 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમને કંઈ ખબર નથી. બિલકુલ, હવે આપણી સોસાયટીનું રીડેવલપમેન્ટ તો અટકી જશે જ્યાં સુધી કોઈ પણ ખુલાસો નહીં થાય. કઈ ભયની પરિસ્થિતિની અંદર રહેવા માટે આપ મજબૂર છો? બેન, અમે છે ને મ્યુનિસિપાલિટીમાંથી નોટિસો ઘર દીઠ આપેલી 441ની. હવે અમને ભયજનક લાગે છે, અમે શું કરીએ? આ બાજુ ચોમાસું આવી ગયેલું છે, આ બાજુ નોટિસ આવી ગયેલી છે, અમારે ટાંકી 2 દિવસમાં પાડવાની છે. હવે એ અમને બીક લાગે છે કે અમને કાઢશે અહીંયાથી મ્યુનિસિપાલિટી, તો અમે ક્યાં જઈશું બેન?